सच्चिदानंद योगेश भाई पूछे छे के आपणे दादा भगवाने जे आज्ञा आपी छे ई आज्ञा कोण पाड़े छे, प्रतिष्ठित आत्मा छे तीज आज्ञा पाड़े छे, ते विषे समझावशो। खूब सरस ज्ञानी पुरुष मळ्या पछी आज्ञा ईज धर्म अने आज्ञा ईज तप ई वितरागोनो मोक्ष मार्ग बनी जाय छे। आज्ञा ई प्रज्ञा शक्ति जे उत्पन्न थाय छे ई स्वभाव थी आपणने आज्ञा पड़ावड़ावे छे। એમાં પ્રતિષ્ઠિત આત્માને કોઈ લેવા દેવા નથી। પ્રજ્ઞા નામની જે શક્તિ ઉત્પન્ન થાય છે તે આપણને બધું જ કરાવડાવે છે। આત્મા તરફનું જોવા જાણવાનું જ્ઞાન ક્રિયા જે કંઈ પણ છે એ બધું આપણને પ્રજ્ઞા શક્તિ કરે છે। કારણ કે દર અસલ શુદ્ધાત્મા સ્વરૂપ એ તો પૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, પરંતુ જ્યાં સુધી આપણને આપણું મૂળ સ્વરૂપ અનુભવાયું નથી, પરંતુ લક્ષ અને પ્રતીતિમાં છે ત્યાં સુધી આજ્ઞા એ આપણને ખૂબ જ લાભ કરે છે। એટલે કે આજ્ઞા એ તપ કરાવે છે અને જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા શક્તિ છે। આત્મામાં તપ નામનો ગુણ જ નથી, સમજાયું ને? એટલે આ આજ્ઞા ઈ જેમ જેમ તમે પાડતા જાઓ એમ એમ તમારું પોતાનું મૂળ સ્વરૂપ અનુભવમાં આવતું જાય અને આપણને આ જે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ, એટલે કે અહંકાર હતો ત્યારે અજ્ઞા શક્તિ હતી, હવે આત્માની પ્રતીતિ લક્ષ બેઠા એટલે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થાય। એટલે પ્રજ્ઞા શક્તિ નિરંતર આપણને આજ્ઞામાં રહેવા માટે ચેતવ ચેતવ કર્યા કરે। જય સચ્ચિદાનંદ।